नमस्कार, ऑनलाइन टीवी न्यूज में हूँ सुरेश ठाकुर, आपनु स्वागत करू छू। खेरालु तालुकाना गामडाओमां वहीवटदारोना शासनथी प्रजा त्रस्त। अमुक गामडाओमां तो वहीवटदार मात्र नामना ज पूर्व सरपंच ज छे सर्वस्व। विठोड़ा गामना लोको गटरना गंदा पाणीथी परेशान। विठोड़ा गाममां गंदकीना कारणे डेंग्यूना रोगोनी एंट्री। खेराल तालुका हेल्थ ऑफिसर अल्केश शाहे पंचायतने आपी नोटिस। विठोड़ा ग्राम पंचायत ना वहीवटदार अने तलाटी गामनी सफाईमां रस नथी दाखवता। विठोड़ा पंचायतनी लावेल नवीन पाइपो पण गंदकीमां गरकाव। विठोड़ा गाममां आगेवान जयंती प्रजापतिए ठालव्यो आक्रोश। विठोड़ा गामनी महिलाओए मीडिया समक्ष धारासभ्य के अधिकारीओ सांभळता न होवानुं जणाव्युं। विठोड़ानी महिलाओए मीडिया समक्ष आपवीधि जणावी विठोड़ा गामनी प्राथमिक शाळाने सरकारे एवोर्ड आप्यो परंतु स्कूल आगळ गंदकी क्यारे हटावाशे ते सवाल। स्कूलमां आवता बाळको पण रोगचाळाथी चिंतित। खेरालु तालुकाना आरोग्य अधिकारी अल्केश शाहे गाममां वधु डेंग्यूना केस होवा छतां मात्र एक केस होवानुं रटण कर्युं। खेरालु टीडीओ दुधकिया रजा पर होई इंचार्ज टीडीओ महेन्द्रभाई मीडिया समक्ष मौन धारण कर्युं। विठोड़ामां वडगार नजीक ठाकोर समाजनी नवीन वाड़ी नजीक उकरडाथी पण लोको त्रस्त। विठोड़ा गाममां पंचायतना पूर्व डेप्युटी सरपंचे पण बळापो ठालव्यो। खेराल तालुका पंचायतना टीडीओ दुधकिया झड़पथी कोई नक्कर पगला भरे तेवी लोकोमां मांग। विठोड़ा गामना लोको आगामी दिवसोमां आंदोलन करे तेवी भीती। બે દિવસ પહેલા નાની હિરવાણી ગામમાં પણ તાલુકા સદસ્ય અને વહીવટદાર વચ્ચે કામના બિલ સંદર્ભે તકરાર ટોક ઓફ ધ ટાઉન બની હતી। ખેરાલ તાલુકા પંચાયતમાં મોટી રકમનું કમિશન પણ ચર્ચાસ્પદ બન્યું હતું। ગોરિષ્ઠા ગામે એક કોન્ટ્રાક્ટર પાસે ડેલિગેટે કમિશન માંગતા વિવાદ સર્જાયો હતો। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની આજુબાજુ ફરતા કોન્ટ્રાક્ટર સાથે કેટલાક ડેલિગેટોનો તાલમેલ ન બેસતો હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની છે। વધુ સમાચારો માટે જોતા રહો સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે ઓનલાઇન ટીવી ન્યૂઝ। મારું નામ છે જયંતિ પ્રજાપતિ। બાલ્યકાલથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે કામગીરી કરું છું। વિશ્વ હિન્દુ પરિષદના પણ પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે કામગીરી કરી અને અત્યારે વર્તમાન સમયમાં એક ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે અને આ સમગ્ર ખેરાલુ તાલુકામાં મોટામાં મોટું ગામ છે વિઠોડા ગામ। આ વિઠોડા ગામમાં ચારે બાજુથી ગંદકીથી આ ગામ ઘેરાયેલું છે। એના સંદર્ભમાં આજે આ ઘણા સમયથી આ વેદના હતી કે મારા ગામમાં ભવિષ્યનું ભારત જેની હાથમાં છે એવા વિદ્યાર્થીઓ જો એમની બીમારી જો એમના શરીરમાં જો લાગુ પડશે તો કોઈ મિટાવી નહીં શકે। એટલા માટે આપે પ્રત્યક્ષ જોયું છે કે પ્રાથમિક શાળાની સામે જે ગટરો ઉભરાઈ રહી છે એ ગટરની મોટામાં મોટી સમસ્યા છે। અહીંયા છેલ્લા 1.5 વર્ષથી ગ્રામ પંચાયતની બોડીની જગ્યાએ અત્યારે વર્તમાન સમયમાં વહીવટદાર અને તલાટી ક્રમ મંત્રીશ્રી કામ સંભાળે છે। એમાં 3 વર્ષથી જે સંજય પ્રજાપતિ નામનો એક તલાટી હતો આ એની અને અમારા ગામના વહીવટી અધિકારી આ બંનેની નિષ્ક્રિયતાને કારણે આ વિઠોડા ગામના ભલાભોળા માણસો એનો બીમારીનો ભોગ બની રહ્યા છે। ત્યારે એક ભારતના જાગૃત નાગરિક તરીકે મેં આ બીડું ઝડપ્યું છે। હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીશ્રીને પણ વિનંતી કરું છું, પાણી પુરવઠાના મંત્રીશ્રીને પણ વિનંતી કરું છું, ગટર બોર્ડના જે ચેરમેન છે જે મંત્રીશ્રી છે એને પણ વિનંતી કરું છું અને આ વિસ્તારના ધારાસભ્યને પણ હું કહું છું મીડિયાના અને માધ્યમથી કે તમે માત્ર ને માત્ર ચૂંટણીના તાણે મતદાન અમારા તરફી કરજો, મત અમને આપજો। મતોની ભીખ માંગવા માટે જ્યારે મેદાનમાં આવો છો અને જ્યારે ગામની જ્યારે સમસ્યા હોય, આ ગરીબમાં ગરીબ માણસ હોય કે તવંગર હોય, કોઈ પણ માણસની સમસ્યા હોય એ સમસ્યા હલ કરવાની જવાબદારી પ્રજાના પ્રતિનિધિ તરીકે વર્તમાન સમયના ધારાસભ્યશ્રીની વિશેષ હોય છે। અહીંયા વિઠોડા સંતોકપરા જૂથ ગ્રામ પંચાયતના વહીવટી અધિકારીઓની નિંદર ઉડાડવા માટે હું મેદાનમાં આવ્યો છું। વર્તમાન સમયમાં જે તલાટી જે મિસ્ત્રીભાઈ આવ્યા છે એને તો આ ગામની ભૌગોલિક સ્થિતિનો સ્વાભાવિક રીતે ખ્યાલ નથી, એનો બિચારાનો કોઈ દોષ નથી, પરંતુ આ જવાબદાર સંજય પ્રજાપતિ જે અત્યારે વર્તમાન સમયમાં મંડાલીના સરપંચ તરીકે કામગીરી તલાટી તરીકે કામગીરી સંભાળે છે અને અત્યારે વગવાડીમાં જે અહીંથી વિઠોડાથી જે
એને ટ્રાન્સફર થઈને વગવાડીમાં વહીવટદાર અધિકારી તરીકે જે વ્યક્તિ ગયો છે આ બે લોકોની જ જવાબદારી છે. છેલ્લા 9 મહિનાથી અહીંયા નવા બોરની પાઇપો, કેબલ વાયર, મોટર એ ઉંદરડા કાપી રહ્યા છે. છેલ્લા 9-9 મહિનાથી નવા બોરની જે વ્યવસ્થા સરકારશ્રીએ તો એમને વસ્તુ આપી છે, પરંતુ અહીંના વહીવટી અધિકારીઓ તલાટી અને વહીવટદારની જવાબદારી આવે છે. છેલ્લા 1.5 વર્ષથી ગ્રામ પંચાયતની બોડી એ રિઝાઇન કર્યું છે કારણ કે એની મુદત પૂર્ણ થઈ. એટલા માટે આ જે સમસ્યા છે, મોટામાં મોટી વિઠોડા ગામની સમસ્યા છે. ભવિષ્યમાં જે બાળકોને એક પ્રશ્ન એમના આરોગ્ય સાથે ચેડા ન થાય એના માટે પ્રાથમિક શાળાની સામે જે ગટર ઉભરાઈ રહી છે, આપે આપના દ્વારા મીડિયાના માધ્યમથી મીડિયાના મિત્રો દ્વારા જે કંઈક બેન દીકરીઓના પણ ઇન્ટરવ્યુ તમે લીધા છે એ સરકાર સુધી પહોંચે એવી મારી વિનંતી છે. આ જે ગટરનું પાણી જે છે એ બધું અહીંયા આવે છે. આવનારા દિવસોમાં જો સરકાર જાગૃત નહીં બને તો સમગ્ર વિઠોડા ગામ એ બીમારીના ભરડામાં ભેળાશે અને આ ગામના લોકોને સાજા કરવા માટે બહુ મોટી મુશ્કેલી ઊભી થશે. મારી એક જ વિનંતી છે મીડિયાના મિત્રો, આપ સર્વેને અને સરકારમાં બેઠેલા આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલને પણ મારી વિનંતી છે કે આ વિઠોડા ગામની આપ ગાંધીનગરમાં બેસી અને ચિંતા કરો એવી હું અપેક્ષા રાખું છું. આ જે વડ નીચે આપણે ઉભેલા છીએ એ છેલ્લા 47 વર્ષ પેથી આ વડ સમગ્ર ગામજનોને સાયણા રૂપી એક આશીર્વાદ આપી રહ્યો છે. આ સ્વર્ગસ્થ મારા પિતાજી દેવાભાઈ લાલાભાઈ પ્રજાપતિ આ વડ વાવ્યો હતો. આ વડ પણ આ ગટરના પાણીથી આવનારા દિવસોમાં એના મૂળિયા નેસ્ત નાબૂદ થઈ જશે, સુકાઈ જશે. આ ન સુકાય એના માટે આ મીડિયાના મિત્રોના માધ્યમથી આ હું એક પોઝિટિવ સંદેશો આપવા માટે આપ સર્વેની વચ્ચે આવ્યો છું. આ જે ઉકેડાઓ જે પડ્યા છે ઠાકોર સમાજની વાડી ઉપર, એ ઉકેડાના માલિકો પણ આ બિલકુલ ધ્યાન નથી દેતા. મેં વારંવાર કહ્યું છે કે ભાઈ આ ઠાકોર સમાજની સમાજવાડી બને છે, આ અમારા પ્રજાપતિઓના ઉકેડા છે, મહેરબાની કરીને આ ઉકેડા પણ લઈ લે. કારણ આરોગ્ય માટે દરેક વ્યક્તિએ ચિંતા કરવી જોઈએ. આપ સર્વે મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જયંતિ પ્રજાપતિના સાદર પ્રણામ. શું નામ આપનું? મારું નામ ડૉક્ટર અલ્કેશ બી સાથે. વિઠોડા ગામમાં સાહેબ છેલ્લા કેટલાક દિવસથી ડેન્ગ્યુના કેસોએ ભરડો લીધો છે, શું કહેશો? હાલ અત્યારે વિઠોડા ગામમાં એક ડેન્ગ્યુનો પોઝિટિવ કેસ આવે છે, તેના અંતર્ગત વિઠોડા ગ્રામ પંચાયતની નોટિસ આપવામાં આવી છે અને અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની તાલુકા સુપરવાઇઝર દ્વારા આના અંતર્ગત તકેદારીની કામગીરી કરવામાં આવી રહી છે. મારે ખેતરમાં જવું હોય તો તકલીફ પડે, બહુ ગટરો ઉભરો હોય, મારે ચારો લઈને કેવી રીતના આવવાનું, માથો પોટલો હોય બરાબર, અને આવી રીતના હોય તો મારે આવવું આવવા જવાની બહુ તકલીફ પડે છે. જો તમે આ હરખું કરાવો તો તમારા માટે. આ કેટલા સમયથી ગટર ઉભરાય છે? બાર મહિના થઈ ગયા. નવા જે ધારાસભ્ય આવ્યા છે એમણે કોઈ મુલાકાત લીધી આ બાબત? હા, મુલાકાત તો લીધી મુલાકાત બરાબર, પણ આગળ હેડ્યું નહીં. ગામની શાળા આગળ જ ગટર ઉભરાય છે અને ગામના છોકરાનો શાળામાં જવાની બહુ તકલીફ પડે છે, તો એ ગામના છોકરાની આરોગ્ય સચવાઈ રહે એના માટે ગટર વ્યવસ્થિત કરવા માટે અમારી ભલામણ છે. કૈલાશબેન શું કહેશો વિઠોડામાં? હું વિઠોડામાં એમ કહું છું કે આખા ગામમાં આટલી બધી ગંદકી તો પણ ચોય મું ભરતી નથી. એટલી ગંદકી છે ગટરો આખા ગામમાં એટલી બધી ઉભરે છે અને શું થશે આ ગામનું એ કોઈ પ્રિય નથી. રોગચાળો પાટી નીકળશે તો ગામની બહુ પ્રિય થઈ જશે. એના માટે અમે આ જે અધિકારીઓ આવે છે ને અમારું કોઈ કોમેન્ટ કરીએ. ધારાસભ્ય પાસે શું માંગો? અમારે ગંદકી દૂર થઈ જાય ને ઉકામ કાશે આટલા પોખાઈ રહેવું ખૂબ. અમારે ટબલ પણ સાફમાં જવા માટે આખો માર્ગ બંધ થઈ ગયો, લોકોને ફરી ફરીને દોવાવાળાનું આવવું પડે, બધું બંધ જ થઈ ગયું સાહેબ.
ગટરો ખૂબ ઉભરાય છે અને અમારા મહેલામાં પણ ગટરોનું પાણી પાછું પડી પડી આખો મહેલો ઉભરા આમાં ઠાકોરવાસ જુઓ તમે અને ગંદકી પાણી એવું મેકાય છે સાહેબ કે રાતે ઘરોમાં એવું ના આવે એટલું પાણી હરિયું મેકાય શું અપેક્ષા રાખો છો સાહેબ આટલું અમુક અમારું શુદ્ધ બની જાય આ પાણી પાણી કચી જાય ને અમારું સારું કામ થાય એના માટે અમે અપેક્ષા કરીએ છીએ એની વિનંતી કરીએ છીએ કુંવરજી કુંવરજી શું કહેશો ગામમાં ગંદકી છે બાબતે ગંદકી સાહેબ બાજુમાં અમે આટલી મનમાં કોઈ જોયું નથી તો માટે આ જે અધિકારીઓ આવ્યા છે એમને અમારી અરજ છે કે અમારે આવું ગંદકી કાઢવી જોઈએ મારું ગામ હું બોલી કાર્યક્રમને લઈને આવી રહ્યો છું હું સુરેશ ઠાકોર આપના ગામમાં સાથે ખેરાલના જાગૃત રિપોર્ટર ફારૂક મેમણ અને સાગર ઠાકોર પણ આપના ગામડે વિકાસની વાતો કે વિકાસની સુંદર કામગીરી આગેવાનોએ પણ આભાર માન્યો તો આવો મળી સમાચાર માટે મેમણ સાથે ઓનલાઈન રોડ રસ્તાની સમસ્યા કે પાણીની ગટર લાઈનની હોય કે મનરેગા કૌભોન સરપંચ કે તલાટીએ તમારા ગામ માટે શું કર્યું વિકાસ કે ખાલી વાતો આવો સાથે મળીને કરીએ સરકારને સવાલ શું તમારા ગામમાં વિકાસ થયો છે કે પછી ખાલી વિકાસની વાતો દરરોજ સાંજે 9 વાગે જુઓ ઓનલાઈન ટીવી ન્યૂઝમાં મારું ગામ હું બોલીશ અંતર્ગત ખેરાલુ વિધાનસભાના તમામ ગામડાઓનું સર્વે ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપની સમસ્યાઓ અધિકારીઓ અને સરકાર સુધી પહોંચાડવા માટે આજે જ અમારી ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમનો સંપર્ક કરો ફારૂક મેમણ મોબાઈલ નંબર 94-273-72-785 સુરેશ ઠાકોર 97-148-94-501 સાગર ઠાકોર 97-253-62-285 જો આપ અમને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફેસબુક પેજમાં જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરમાં પણ અમને ફોલો કરો